નમસ્કાર મિત્રો, ચેપ્ટર નંબર 2 બહુપદી ધોરણ 9 માં સાધ્ય 2.2 નો પ્રશ્ન નંબર 1 x ની નીચેની કિંમતો માટે એક બહુપદી આપણને આપી છે 5x - 4x² + 3 બહુપદીનું મૂલ્ય શોધો. જેમાં આપણને x ની વેલ્યુ 3 આપેલી છે, x = 0 લેવાનું છે, x = -1 લેવાના છે અને x = 2 લેવાનું છે. આપણે બહુપદીને આપણે px qx rx તો આપણે px વડે દર્શાવીએ કે px = આપણને બહુપદી આપી છે px - 4x² + 3. એમાં પહેલી કિંમત આપણે લેશું x = 0, એટલે કે અહીંયા p x ની જગ્યા આપણે કેટલા લેશું આપણે 0. રાઉન્ડ નંબર 1 = 5 x ની જગ્યા પર 0 - 4 x ની જગ્યા પર 0 9 + 3 = 5 * 0 એટલે 0 - 0 નો વર્ગ 0 અને 0 ગુણ્યા 4 એટલે કેટલા આવશે 0 વત્તા કેટલા 3 બરાબર 0 માં 0 જાય એટલે 0 વત્તા 3 એટલે કેટલા મળવાના 3 અને P0 ની મૂલ્ય આપણને કેટલું મળવાનું 3 મળશે બરાબર છે. એટલે આપણે જોઈ શકીએ કે આપણે 0 લઈએ તો એવું જરૂરી નથી કે જવાબ 0 છે, બરાબર છે. એટલે શૂન્ય એ બહુપદીનું શૂન્ય હોઈ શકે પણ 0 એ બહુપદીનું શૂન્ય ન પણ હોય, બરાબર છે. તે પહેલો અગત્યનો પરિણામ આપણો અહીંયા તમને દેખાતું હશે. બીજો આ જ રકમ આપણી px બરાબર આપણી રકમમાંથી 5x - 4x² + 3. હવે p ની કિંમત આપણે કેટલી લેવાની છે? x ની - 1 = 5 કૌંસમાં - 1 - 4 - 1 નો વર્ગ વત્તા 3 બરાબર 5 ગુણ્યા - 1 એટલે માઇનસ 5 માઇનસ 4 માઇનસ 1 નો વર્ગ કેટલો આવવાનો? ધન 1 થશે વત્તા કેટલા 3 બરાબર માઇનસ 5 આ બંને પહેલા ગુણાકાર થાય 4 1 4 વત્તા 3 આ બંને નું સંખ્યા છે એટલે એનો સરવાળો કરીએ આપણે માઇનસ 5 માં માઇનસ 4 ઉમેરીએ એટલે માઇનસ 9 વત્તા 3 બરાબર એક ઋણ સંખ્યા એક ધન સંખ્યા ને બાદ બાકી ચિહ્ન મોટી રકમ નું એટલે કેટલા મળવાના આપણને માઇનસ 6. એટલે કે આ બહુપદી માટે જો x ની વેલ્યુ માઇનસ 1 હોય તો તે બહુપદીનું મૂલ્ય આપણને કેટલું મળશે? માઇનસ 6 મળશે. તમે તમે એને કૌંસ પણ આપી શકો. ત્રીજો પ્રશ્ન છે કે અંદર આપણે આ રકમ માટે px = આપણને રકમ આપેલી છે 5x - 4x² + 3 માં p x ની વેલ્યુ આપણે કેટલી લેવાની છે? 2 = 5 કૌંસમાં 2 4 2 નો વર્ગ વત્તા બરાબર 5 ગુણ્યા 2 કેટલા થશે? 10 4 2 નો વર્ગ કેટલો થવાનો? 4 વત્તા 3 બરાબર 10 4 ગુણ્યા 4 કેટલા થવાના? 16. ઘણા વિદ્યાર્થી 10 માંથી 4 બાદ કરી રહ્યા છે પણ આપણે ભાગોત્સવના નિયમનો ઉપયોગ કરવાનો. પહેલા હંમેશા ભાગાકાર ગુણાકાર પછી સરવાળો અને પછી બાદ બાકી બરાબર છે. નહીં તો તમે પહેલા બાદ કરી દેશો તો જવાબ આવશે નહીં. એટલે પહેલા ભાગોત્સવના નિયમનો ઉપયોગ કરીને ગુણાકાર પછી આ ધન સંખ્યા છે આ ધન સંખ્યા છે એટલે બેનો સરવાળો કરીએ 10 માં 3 ઉમેરીએ કેટલા થશે? 13 - 16. એક ધન સંખ્યા એક ઋણ સંખ્યા ને બાદ બાકી 13 માંથી 16 જાય કેટલા આવવાના? માઇનસ 3. એટલે કે પી 2 ની કિંમત આપણે કેટલી મળી? માઇનસ 3. હજુ આપણે બીજી પણ કિંમત લઈને આપણે બહુપદીના મૂલ્ય આપણે શોધી શકીએ છીએ. આશા રાખું કે તમને આ દાખલાની અંદર સમજ પડી હશે. તમે બીજા વિદ્યાર્થીઓને પણ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવા કહી શકો છો અને આ ચેપ્ટરના બીજા દાખલા પણ તમને સ્વાધ્યાયના મળતા રહેશે. ધન્યવાદ.